हेल्थ डे એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે 7મી એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે। GCS હોસ્પિટલ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે જનજાગૃતિ માટે પ્રાથમિક સારવારની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। તે નિમિત્તે GCS હોસ્પિટલ દ્વારા રિક્ષા ચાલકો માટે ફર્સ્ટ એડ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આપણે જોઈએ છીએ કે રોડ ઉપર રાત દિવસ ઘણા એક્સિડન્ટ થતા હોય છે, પણ ફર્સ્ટ એડ કિટના અભાવના કારણે પીડિત વ્યક્તિની સારવાર સમયસર થઈ શકતી નથી અને ઘણી વખતે ગંભીર ઈજાના કારણે તે વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થતું હોય છે। આ નિમિત્તે GCS હોસ્પિટલ દ્વારા વર્લ્ડ હેલ્થ દિવસ નિમિત્તે જનજાગૃતિ માટે પ્રાથમિક સારવારની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। તે નિમિત્તે GCS હોસ્પિટલ દ્વારા રિક્ષા ચાલકો માટે ફર્સ્ટ એડ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ અભિયાન હેઠળ CPR શીખવવામાં પણ આવી હતી। CPR ટેકનિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક CPR સારવાર આપવામાં આવે તો દર્દીની બચવાની તક 40%થી પણ વધી જાય છે। આ અભિયાનમાં આશરે 100થી વધુ રિક્ષા ચાલકોએ ભાગ લીધો હતો। આ અભિયાન પાછળનું કારણ જનજાગૃતિ ફેલાવવાનું અને હૃદયની કાળજી રાખવાનું હતું। તમારા વાહનમાં ફર્સ્ટ એડ કિટથી તમે તાત્કાલિક સારવાર લઈ શકો છો। GCS હોસ્પિટલે MABH સ્વીકૃત 750 બેડની હોસ્પિટલ છે। શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ્ય સાથે GCS હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઈ સારવાર આપવા કાર્યરત છે। નમસ્કાર, મારું નામ ડૉક્ટર હર્ષલ ધારિયા છે। GCS હોસ્પિટલમાં ડેપ્યુટી મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ। GCS હોસ્પિટલ દ્વારા આજે વર્લ્ડ હેલ્થ ડે છે, વિશ્વ આરોગ્ય દિવસ, એના નિમિત્તે અમે એક અભિયાન ચાલુ કર્યું છે, જેમાં ઓટો રિક્ષા એસોસિએશન આપણા ઓટો રિક્ષા ડ્રાઈવર ભાઈઓને બોલાવ્યા છે GCS હોસ્પિટલમાં, અને દરેક રિક્ષામાં અમે ફર્સ્ટ એડ કિટ લગાવડાવી છે, જેમ જેથી કરીને એમને કોઈ પણ પ્રવાસી એમના ક્યાં અથવા તો રસ્તામાં એમને કોઈ દેખાય તો એને ઇમિડિયટ સર્વિસીસ કોઈ આપી શકે, જે ફર્સ્ટ એડ જે માણસનો જીવ બચાવવા માટે જે પણ વસ્તુ જોઈએ એ વસ્તુઓ એ કિટમાં રાખવામાં આવેલી છે। અને એ લોકો બધા જ ભાઈઓને આપણે CPR જે બેઝિક લાઈફ સપોર્ટ કહેવાય એ બધાને આજે અમારા ટીમ ઓફ ડૉક્ટર્સ જે પ્રોફેશનલ ડૉક્ટર્સ છે એમણે ટ્રેનિંગ આપી છે કે કેવી રીતે છાતીમાં કમ્પ્રેશન આપીને દર્દીનો જીવ બચાવી શકાય જો કોઈ દર્દી ઇમિડિયટલી કોલેપ્સ થતું હોય તો। આજે GCS હોસ્પિટલથી આ અભિયાન અમે ચાલુ કર્યું છે। આશરે 60-70 જેટલી રિક્ષાઓમાં અમે ઓલરેડી લગાવ્યું છે હોસ્પિટલની અંદર, અને હજુ પણ જેટલી આજુબાજુમાં રિક્ષા એસોસિએશન્સના સરકારથી જેટલી પણ રિક્ષા બાકી હશે એ બધામાં પણ લગાવીશું અને આ અવેરનેસ અમે સ્પ્રેડ કરતા રહીશું થ્રુ આઉટ તૈયાર। અંદાજે કેટલી કિટનું વિતરણ કરવાનું છે? અંદાજે અમે 400-500 કિટને તો અમે વિતરણ કરવાના છીએ, જેમાંથી 100 તો આજના દિવસે થઈ જશે અને જેમ જેમ આવતા જશે એમ એમ કરતા જઈશું। જો એમની કિટ ખાલી થઈ જાય રિક્ષા એસોસિએશનની તો એમને પાછા બોલાવીશું અહીંયા અને અહીંયાથી એમને રિફિલ કરીશું છે। હું અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન રજિસ્ટર નંબર 85 એનું સંગઠન મંત્રી છું અને અમારા પ્રમુખ થોડા ડિફ્લેક્સ છે, એટલા માટે GCS હોસ્પિટલમાં આજે વિશ્વ આરોગ્ય દિવસ છે એટલે અમને આમંત્રિત કર્યા તે બદલ GCS હોસ્પિટલનો હું આભાર વ્યક્ત કરું છું અને અમારા બધા ડ્રાઈવરો અને જેને અટક આવે પેશન્ટને એ કંઈ શું કરવું એની માહિતી આપી એ બદલ પણ હું GCS હોસ્પિટલનો આભારી છું અને એમનો આભાર વ્યક્ત કરું છું।